न्यूज लाइव में आपनु स्वागत छे। हूँ छु प्रतिपाल सिंह। बुलेटिन की शुरुआत करीशु हेडलाइंस थी। शेर बजार में कोरोना वायरस की असर। वैश्विक बजारों में मंदी बाद सेंसेक्स 1100 पॉइंट तूटो। गणतरी की मिनिटों में रोकाणकारों की 5 लाख करोड़ की संपत्ति धोवाई। हार्दिक पटेल ने सुप्रीम कोर्ट की राहत। 6 मार्च सुधीना आगोतरा जामीन मंजूर। जम्मू ने काश्मीर की घाटी में हिजबुल नो खात्मो बोलावनार एस एन श्रीवास्तव ने दिल्ली ना नवा पोलिस कमिश्नर तरीके निमणूक। समाचार जो विस्तार थी ने बात करिए कच्छनी, तो कच्छना आडेसर पोलिस स्टेशन में लॉकअप में सेल्फी नो मामलो सामे आव्यो छे। एट्रोसिटी और धमकी आरोपी साथ लॉकअप में सेल्फी नो फोटो सोशियल मीडिया में वायरल थता तंत्र दौड़तु थयुं छे। અને બંને શખ્સ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ એક્ટ હેઠળ આડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। કલમ 72 અને 84 સી 144 જેવી વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે। तो पाटनगर गांधीनगर कमलम खाते कार्य समिति की बैठक योजाई रही है। महत्वपूर्ण समाचार, कमलम खाते योजाई रही है भाजपनी प्रदेश कार्यशाला। तो पाटनगर गांधीनगर खाते प्रभारी भूपेन्द्र यादव, राष्ट्रीय सह संगठन मंत्री वी सतीश त्या उपस्थित छे, हाजर छे। अने भाजप प्रदेश संगठन में थशे मोटा फेरफार। भाजप प्रदेश संगठन में मोटा फेरफार नी અત્યારે હાલમાં ક્યાંક સમાચાર સામે આવી રહ્યા છે। કમલમ ખાતે યોજાઈ રહી છે પ્રદેશ કાર્યશાળા, ભાજપની પ્રદેશ કાર્યશાળા યોજાઈ રહી છે। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશ તેમાં ઉપસ્થિત છે અને સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે। તો પાટનગર ગાંધીનગરમાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યશાળા યોજાઈ રહી છે જેમાં સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે આવનારા સમયમાં, તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીશ તેમાં હાજર રહ્યા છે। એ રીતે પણ જે ખૂબ જાણકાર છે એવા આદરણીય રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્રજીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલજી, સંગઠન સહ મહામંત્રી આદરણીય વી સતીશજીની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નાણામંત્રી તરીકે પણ અહીંયા હાજર રહ્યા છે। કેન્દ્રનું 21મી સદીનું ત્રીજા દાયકાનું બજેટ એ ન્યૂ ઇન્ડિયા કેવું હશે એની નીવ રાખતું બજેટ, નરેન્દ્રભાઈ જે પ્રકારે વાત કરી છે એ કેન્દ્રનું બજેટ, રાજ્યનું 95મી થી માંડીને 26મીએ વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં જે બજેટ રજૂ થયું છે એ બજેટના મુખ્ય બિંદુઓ, લોક કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ પહેલાંની વિપક્ષની સરકારો એમની નીતિ રીતિઓ અને એમનું બજેટ એમની પણ તુલના, એમની દ્રષ્ટિએ નરેન્દ્રભાઈનું દેશનું નેતૃત્વ એમની તુલના એ અમારા બધા જ મહાનુભાવોએ વિષય મૂક્યો છે। સમગ્ર રાજ્યમાંથી જે આપના મારફત જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ
મેં કહ્યું એમ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સતત કામ કરે છે એવા સૌ જિલ્લામાંથી ને રાજ્ય સ્તરે અલગ અલગ પ્રકારે જે માધ્યમો છે માધ્યમમાં સતત જતા રહેતા હોય છે એવા લોકોને બોલાવીને એક કાર્યશાળાનું આયોજન એ હમણાં જ અમે કર્યું, પૂરી થઈ છે. આ જ પ્રકારની કાર્યશાળાઓ એ જિલ્લા મથકે પણ આગામી દિવસોમાં થશે. કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે બજેટમાં બિંદુઓ છે, જે સેગમેન્ટ, જે વર્ગ, જે પ્રોફેશનલ્સને અસર થવાની છે, એવા લોકો સાથે પણ વાર્તાલાપ કેવી રીતે થઈ શકે, શું વિષય મૂકી શકાય. હાલાકે બંને બજેટને ગુજરાતની જનતાએ સહર્ષ આવકાર્યું છે, બધાને પોતાનું બજેટ લાગે છે, પોતાનું ભવિષ્ય વિકાસ એ પણ દેખાય છે. ઇકોનોમી રિફોર્મ કરવાની હોય એ બાબતમાં પણ સરકારોએ અનુક્રમે પગલાં લીધા છે. ન્યૂ ઇન્ડિયા કેવી રીતે થઈ શકે એ કોન્સેપ્ટ પણ ક્લિયર બજેટોમાં જનતાએ સ્વીકાર્યો છે. ત્યારે આગામી દિવસોમાં વિશ્વની તુલનામાં ભારત એ આગળ વધે, પાંચમું અર્થતંત્ર બન્યું છે. 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાની વાત એ માત્ર વાત નથી, 3 કરોડ સુધી તો પહોંચી ગયા છે. આ પ્રકારે એક આર્થિક સમૃદ્ધ બનતું ભારત અને એમની વાતો લોકો સુધી પહોંચે, આગામી પેઢીને પણ એમના ફળ મળે એ માટેના તમામ વિષયો ડિબેટ સ્વરૂપે પણ ચર્ચા થઈ છે. મનના સમાધાનો પણ ત્યાં થયા છે. સરસ મજાના કાર્યશાળા એ સંપન્ન થઈ છે અને જનતા સુધી વધારે ક્લેરિટી સાથે અમારી ટીમ ગુજરાત તરીકે એ નીચે સુધી લઈ જશે. મારા ધ્યાનમાં નથી માનનીય ગૃહમંત્રીશ્રીએ શું વાત કરી, કયા સંદર્ભે કોઈ વખત વિષય નીકળતો હોય છે એ સંદર્ભે એ ત્વરિત વાત થતી હોય છે. રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ફોર્મ ભરવાનું જ્યારે પણ નિશ્ચિત થશે એ સમયે ભારતીય જનતા પાર્ટી એ ફોર્મ ભરશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે પ્રકારે નામ સૂચવ્યું છે એથી જે પ્રકારે અમે અમારી જે ચૂંટણી સમિતિ છે એ સમિતિ મળીને કેન્દ્રને અધિકારો આપતા હોય છે. કેન્દ્રમાંથી જે કાંઈ નામો આવશે એ નામોમાં અહીંયા એના ફોર્મ ભરાશે અને ચૂંટણી એ સંપન્ન થશે. મેં કહ્યું સમય ચૂંટણી છે, ચૂંટણીના સમયે જે જે વિષયો છે જે બનતું હશે એ હજી તો એમના ફોર્મ ભરવાની વિધિ અથવા તો નામ નક્કી કરવાની વિધિ જ થઈ નથી. પણ પુનઃ ગૃહમંત્રીશ્રીએ ત્યાં કાંઈ વાત કરી હશે તો કેટલાક લોકોએ કેવા પ્રકારે વિપક્ષે વાત કરી છે અને કયા સંદર્ભે વાત કરી હશે, પણ ભારતીય જનતા પાર્ટીનું મન તો હંમેશા બધા માટે કાયમ ઓપન હોય જ છે. માત્ર ચૂંટણી માટે નહીં, ચૂંટણીના કાવા દાવા માટે નહીં, ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં ઉમેરો થાય કે ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાવા માગતા હોય એ કાયમ સામાજિક લોકોને પણ અમે કહેતા હોઈએ છીએ, સામાજિક કામ કરે છે એમને પણ કહેતા હોઈએ છીએ. અને અહીંયા જ કમલમમાં ઘણા બધા લોકો, વિશિષ્ટ લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં ભેળવા છે. ત્યારે રાજ્યના તમામ લોકોને એમાં જોડાવવું હોય તો અમારું કાયમી નિમંત્રણ હોય છે. અમારી વિચારધારા, અમારું નેતૃત્વ, નરેન્દ્રભાઈનું નેતૃત્વ જેમને સ્વીકૃત છે, અમારી વિચારધારા સ્વીકૃત છે, એના માટે કાયમ ભારતીય જનતા પાર્ટી સામાન્ય જનતા માટે પણ ઓપન છે. થેન્ક યુ. જ્યારે પણ નિશ્ચિત થશે ત્યારે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનિક મીડિયાને, મયુરભાઈ આપને, બ્રિજેશભાઈને અને કિંજલબેન અને સમગ્ર જે ન્યૂઝ ચેનલો છે બધાને ચોક્કસ અમે પહોંચાડીશું. ના ના, વિધાનસભાનું ગ્રહ ચાલે છે, અન્ય કોઈ બેઠક નથી. પણ ભૂપેન્દ્રજી ખાસ કરીને કેવડિયા ખાતે આજે સાંજથી રામ માધવજી એક ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે, એમની એક કોન્ફરન્સ, એક કોન્કલેવ, જયશંકરજી પણ એમાં આવવાના છે. એ કેવડિયા આપણું એક નજરાણું બન્યું છે ત્યારે એ જગ્યા ઉપર સમગ્ર વિશ્વ અને ભારતમાંથી અલગ અલગ પ્રકારની એ કોન્ફરન્સ થતી હોય છે. તો એક એમનું જે ટ્રસ્ટ છે, એમનું જે ફાઉન્ડેશન છે, એમાં ભારતને, ભારતનો દૃષ્ટિકોણ એ માટે થઈને એ વિષયોને લઈને અલગ અલગ લોકો એમાં પ્રતિનિધિ તરીકે ભાગ લેવાના છે. ભૂપેન્દ્રજીનું આવતીકાલે સવારે 9 વાગે સત્ર છે, એ આવવાના હતા. રાત્રિ પણ રોકાણ ત્યાં કરવાના હતા, એટલે અમે વિનંતી કરી કે આજે આ બેઠકો રાખવામાં આવી છે. એસી મોરચાની પણ બેઠક બપોર પછી રાખવામાં આવી છે. સતીશજીનો પણ હતો, બંને બેઠકમાં
અમને અમુક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ. હાલાકી મેઘવાલજી એ કેન્દ્રની જે યોજના બની છે યોજનાના ભાગરૂપે આવવાના હતા, પણ બંને નેતાઓને વિનંતી કરતા એ આજે અમને એમનું પણ માર્ગદર્શનનો લાભ મળ્યો છે. થેન્ક યુ. અન્ય સમાચારો તરફ નજર કરીએ તો વલસાડના ઉમરગામ ખાતે કસ્તુર પ્લાઝા બિલ્ડિંગનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટીને ચપ્પલની દુકાન ધરાવતા દુકાનદાર પર પડતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ઉમરગામ ખાતેની સોલસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી, જેમાં ઉપર લોકોના ઘરો ખાલી કરાવ્યા હતા, પરંતુ કેટલીક દુકાનો ખુલતી હતી. અગાઉ ડિમોલિશનની નોટિસ પણ આપવામાં આવી હતી, જોકે દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામ દુકાનો ખાલી કરાવી હતી અને તેથી તેની સાથે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના અણિયાણી ગામના 28 જેટલા ખેડૂતોને કૃષિ સહાય પેકેજની નુકસાનીનું વળતર ન મળ્યા અંગેનો અમદાવાદમાં પર્દાફાશ થવા પામ્યો હતો. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત એકતા મંચના આગેવાનોએ ખેડૂત સહાયના કૌભાંડનો પર્દાફાશ કરીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવી હતી. આ બાબત સામે આવતા પંચાયત વર્તુળમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ બાબતે લખતર તાલુકા વિસ્તરણ અધિકારીએ લખતર પોલીસ મથકે હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઓપરેટર સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં 28 જેટલા લાભાર્થી ખેડૂતોની અરજીમાં આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટરે ગરબડી કરીને સરકારી નાણાં સહાયના ₹3.53 લાખની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરીને ખેડૂત લાભાર્થીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગ્રામ પંચાયતથી જ્યારે એન્ટ્રી કર્યો છે ત્યારે તો આ તો આપણા જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, ડિજિટલ ગુજરાત પોર્ટલમાં દરેક ખેડૂતનું 7 બાર અને 8 આનું વિગત છે. સો અગર મારા નામ ઉપર 7 બાર અને 8 આ હોય તો મારા નામ તો ઓલરેડી આપણા ડિજિટલ ગુજરાતના પોર્ટલ તરફથી મારા નામ એન્ટર કરવામાં આવ્યું છે. પણ જ્યારે બાકી જે બ્લેન્ક કોલમ્સ છે જેમાં આધાર કાર્ડનું નામ નાખવાનું, આધાર કાર્ડની વિગત નાખવાનું, બેંક એકાઉન્ટનું વિગત નાખવાનું, IFSC કોડનું વિગત નાખવાનું, સરનામું નાખવાનું, ત્યાં બીજા કોકનું નાખી દીધું. અને હું પ્રાથમિક રીતે જોયું કે આ તો લખતરના પલાના ગામનું છે, પણ કોઈ કાકા જે તાનગઢના છે, તાનગઢના ખાતા આમાં એન્ટ્રી કર્યું છે. સો 100% આપણનો આમાં કઈ ગેરરીતો તો આપણને તો દેખાય છે. સો હવે એટલા માટે એમના ઉપર FIR તો કરવામાં આવ્યું છે. તો સરકારી પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. પોરબંદરની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોએ 7મા પગારપંચની માંગણી કરી હતી, જે માંગણી નહીં સંતોષાતા કાળા વસ્ત્રો ધારણ કરીને પ્રાધ્યાપકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આજે પોરબંદરની પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું, પરંતુ કાળા વસ્ત્રો પહેરી વિરોધ વ્યક્ત કરેલો જોવા મળ્યો હતો. અમારી માંગ એટલી જ છે કે સરકારશ્રીને જણાવવામાં આવે કે AICTEના 7મા પગારપંચનું નોટિફિકેશન 1/3/2019 રોજ જાહેર કરવામાં આવેલ હોય. આજે 1 વર્ષ પૂર્ણ થવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ટેકનિકલ શિક્ષણ અન્વયે આવેલ સરકારી પોલિટેકનિક કોલેજોના વ્યાખ્યાતાઓને આ 7મા પગારપંચનો લાભ હજુ સુધી આપેલ ન હોય. તો આ અમારી એક માંગ છે કે આ માંગ સત્વરે સરકારશ્રી પૂર્ણ કરે. અને બીજી અમારી એક વિનંતી છે કે જે 6ઠા પગાર પંચની વિસંગતતાઓ રહેલી છે તેનો સત્વરે યોગ્ય નિર્ણય કરી અને ન્યાય આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ સરકારશ્રીને. તો આજે 28 ફેબ્રુઆરી એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ. આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં અમદાવાદની વિવિધ શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં પોતાના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. અને 3 દિવસના આ સેમિનારનો અમદાવાદના વધુમાં વધુ વિદ્યાર્થીઓ નિહાળે તે માટે ત્યાંના સંચાલકોએ અપીલ પણ કરી છે. જોકે વિજ્ઞાન દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
મિત્રો, આપ સર્વે જાણો છો કે આજે 28મી ફેબ્રુઆરી છે. તો 28મી ફેબ્રુઆરી એ ભારત માટે ઘણો અગત્યનો દિવસ છે. પર્ટિક્યુલર આપણા 1928ની અંદર ડૉક્ટર સીવી રામન કરીને આપણા જે વૈજ્ઞાનિક હતા, ભારતીય વૈજ્ઞાનિક કે જેમણે રામન ઇફેક્ટની શોધ કરી હતી, એના અનુલક્ષમાં પહેલા ભારતીય વૈજ્ઞાનિક કે જેમણે ફિઝિક્સની અંદર નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું. ભારત સરકાર તરફથી આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારની થીમને અનુલક્ષીને આપણા ગુજરાત સરકાર દ્વારા પણ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજીના વડપણ હેઠળ, આપણા સેક્રેટરી સર શ્રી હરીશ શુક્લાના વડપણ હેઠળ આપણા સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 28, 29 અને 1 માર્ચ એમ 3 દિવસનો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામની અંદર અલગ અલગ 50 જેટલા એક્ઝિબિટર્સ રાખવામાં આવ્યા છે કે જે અલગ અલગ થીમ ઉપર આધારિત છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રોને. આ ઉપરાંત આની સાથે સાથે આપણે પોપ્યુલર સાયન્સ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતને લઈને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે આકરી ગરમી સહન કરવાનો વારો આવી શકે છે તમે તેમ આગાહી કરવામાં આવી છે. અને માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં પણ વધારો થઈ શકે છે, જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં સૌથી વધુ તાપમાન જોવા મળશે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન વધુ રહેશે. વિભાગની આગાહી અનુસાર આ વર્ષે રાજ્યમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે. ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં 1.5 થી 1 ડિગ્રી વધુ રહેશે. લોકોએ શિયાળામાં ઠંડીની માણેલી મોજ બાદ હવે ગરમી પણ સહન કરવા તૈયાર રહેવું પડશે. આકરી ગરમી માટે થઈ જાઓ તૈયાર. આ વખતે ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી. ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં 1.5 થી 1 ડિગ્રી વધુ રહેશે. માર્ચ મહિનાથી જ આકરી લૂનો કરવો પડશે સામનો. માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન તાપમાન વધુ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાં વર્ષે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. દક્ષિણ રાજ્યમાં ગરમીનું સામાન્ય તાપમાન જળવાઈ રહેશે. દક્ષિણ સિવાયના તમામ રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ લૂ વર્તાશે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાનમાં ગરમી વધુ રહેશે. અરુણાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં 1 ડિગ્રી ગરમી વધુ રહેશે, જ્યારે જમ્મુ કાશ્મીર, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સૌરાષ્ટ્ર કચ્છ, કોંકણ, ગોવા, મરાઠાવાડા, વિદર્ભ, કર્ણાટક, રાયલસીમા અને કેરળમાં તાપમાન 1 ડિગ્રી સુધી વધુ રહેશે. દેશના બાકીના ભાગમાં તાપમાન સામાન્ય રહેશે. આમ ઉનાળાની શરૂઆતને લઈ હવે હવામાન વિભાગે આ વર્ષે આકરી ગરમી સહન કરવાનો વારો આવી શકે તેમ જણાવ્યું. માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં વધારાની શક્યતા છે, જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં સૌથી વધુ તાપમાન જોવા મળશે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન વધુ રહેશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક 29 ફેબ્રુઆરીના દિવસે રિટાયર થવાના છે, ત્યારે દિલ્હીમાં ખાસ કમિશનર તરીકે નિયુક્ત થયેલા આઈપીએસ એસ એન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો વધારાનો પદભાર આપવામાં આવ્યો છે. એસ એન શ્રીવાસ્તવ 1985 બેચના આઈપીએસ અધિકારી છે. એસ એન શ્રીવાસ્તવ 1 માર્ચે દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો પદભાર સંભાળશે. બાબુના એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગ્રેનાઇટ બ્લોક હેઠળ દબાવવાથી એક મજૂરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગ્રેનાઇટમાં ક્રેન વાયર તૂટવાને લઈને મજૂર અકસ્માતે મોતને ભેટ્યો હતો. જો કે હજુ સુધી મજૂરની ઓળખ શક્ય બની નથી અને તપાસ ચાલી રહી છે. પાટનગર, ગાંધીનગર ખાતે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે 2 વર્ષમાં માત્ર 2230 યુવાનોને જ સરકારી નોકરી મળી છે અને સરકાર યુવાનોનું ભવિષ્ય બગાડી રહી છે.
રાજ્યમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે. રિઝર્વેશન યોજના તળે જે રકમની ફાળવણી થાય છે તેટલી પણ વપરાતી નથી. છાસ વારે બણગા ફૂંકે છે કે હવે તો નળમાંથી પેટ્રોલ અને ડીઝલ પણ નીકળશે, પણ પાણીનું ટીપું પણ દોહિલું બન્યું છે. આટલો વરસાદ છેલ્લા 10 વર્ષમાં વધારે વધારે નોંધાયા પછી પણ આજે સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર અમરેલી જિલ્લાના ગામડાઓમાં મહિલાઓ પીવાના પાણી માટે તરસી રહી છે. આજે જ એક પેપરમાં પ્રસિદ્ધ થયેલા પંચાળ વિસ્તારના બૈરાઓ લેડીઝ બેડા માથે રહીને 5-5 કિલોમીટર સુધી ચાલીને જાય છે, છતાં પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી. પીવાના પાણીની ભયંકર સમસ્યાઓ સર્જાની છે. આટલો વરસાદ પડ્યા પછી પણ જો પીવાનું પાણી પૂરું પાડી શકતી ન હોય તો સરકારે, મને લાગે છે, ગુજરાતની જનતાની માફી માગી લેવી જોઈએ. સરકારે 2 કરોડ લોકોને આખા દેશમાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી અને મારી 4 કરોડની જનતા, હવે 6.5 કરોડની જનતા એવા નારા સાથે વાતો કરે છે. 2000 યુવાનોને રોજગારી આપીને યુવાનોની મસ્કરી કરી છે. પ્રાઇવેટ કંપનીઓ અહીંયા પોતાના ઉદ્યોગ ઊભા કરે છે. 42% જીએસટીની આવક આ વર્ષે ઘટી છે. કેન્દ્ર સરકારની 52% જીએસટીની આવક ઘટી છે. માત્ર વાતો કરે છે, વાહવાહી કરે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. એના કારણે યુવાનો આજે વ્યસન તરફી વળ્યા છે. ગ્રેજ્યુએટ થયેલો યુવાન, એમબીએ થયેલો યુવાન, ટેકનિકલ શિક્ષણ સાથે એન્જિનિયર થયેલો યુવાન આજે નોકરી માટે વલખા મારી રહ્યો છે, એને પકોડા તળવાની વાત કરે છે. આ યુવાનોની મસ્કરી છે. સરકાર કમસે કમ મસ્કરી કરવાનું બંધ કરે. જૂનાગઢ કેશોદ એનજીઆર પાલિકાની બોર્ડની બેઠક મળી હતી. બોર્ડની જનરલ બેઠકમાં માત્ર 33 સભ્યો જ હાજર હતા, જેમાં 23 ભાજપના તો 10 કોંગ્રેસના સભ્યોનો સમાવેશ થાય છે. જનરલ બોર્ડમાં પાલિકાનું રૂપિયા 90 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષે અગાઉના બજેટમાંથી બનેલા રોડ રસ્તા તૂટી ગયા હોવાના આક્ષેપ કર્યા છે. તો રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રૂડા, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજદારોની સરળતા માટે 3978 આવાસોની ફાળવણી માટે ઓનલાઈન ફોર્મની સુવિધા ઊભી કરી છે. આ ઓનલાઈન સુવિધાથી અરજદારોને અનેક ફાયદાઓ થશે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડા એટલે કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS1, EWS2, LIG અને MIGના કુલ મળીને 3978 આવાસો માટે હાલ ફોર્મ વિતરણ શરૂ થયું છે. હવે અરજદારોએ ફોર્મ લેવા તથા જમા કરાવવા લાઇનમાં નહીં ઊભું રહેવું પડે, તેમજ અરજદારોને 100 રૂપિયાની ફોર્મ ફીમાંથી પણ મુક્તિ અપાઈ છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 3978 જેટલા આવાસો માટે ફોર્મ આપણે ફોર્મ એકઠા કરી રહ્યા છીએ અને લોકોના પાસેથી ફોર્મ મંગાવી રહ્યા છે. હવે આપણે એક નવી સુવિધા પણ લોકોને આપી રહ્યા છીએ કે આ લોકો કાલથી જ આ જે ફોર્મ છે ઓનલાઈન પણ ભરી શકે. આ કદાચ એક નવો એક સર્વિસ છે જે આવાસની ક્ષેત્રમાં રૂડા દ્વારા લોકોને આપવા માટે આપણે જઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજદારોની સરળતા માટે રાજ્યમાં સૌ પ્રથમવાર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળે ફોર્મની ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. અરજદારો રૂડાની વેબસાઇટ rajkotruda.co.in પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે. સુજય ઠુંબર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ટોલટેક્સ નજીક ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જિલ્લા SOG પોલીસે ખોટા બેલ બનાવી અલગ અલગ પાન મસાલા પ્રોડક્ટ અને તમાકુ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યા હતા. ત્યારે વડોદરાથી જતું કન્ટેનર સહિત ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.